ચલો વેહિકલ આપણે વિકલનની ચર્ચા કરેલી અને એના પહેલા તત્કાલીન લેવાની વાત કરી છે. તો પહેલા મને કોઈ એમ કહો કે ભાઈ માની લો મારી પાસે વેગ છે, વેગ ઉપરથી આપણે એમ કીધું ભાઈ સરેરાશ વેગ આપણે ધ્યાનમાં લીધો અને સરેરાશ પરથી મારે તત્કાલીન લેવું છે. તો તત્કાલીન લેવું મતલબ શું કરું? લિમિટ લેવી પડશે. લિમિટ કેટલી લેવાની? જે પછેદ માં હોય તેના ટેન્સ ટુ ઝીરો. વેરી ગુડ. જે પછેદ માં હોય તેના ટેન્સ ટુ ઝીરો ની લિમિટ લેવાની. અને લિમિટ આપણે કાઢી નાખીએ બરાબર, તો ડેલ્ટા નું કેમાં રૂપાંતર ટેગ નીકળે, ટેગ નીકળી જાય. ટેગ નીકળી જાય તો ડેલ્ટા નું કેમાં રૂપાંતર થાય? ડી માં બરાબર. ટેગ નીકળે ડેલ્ટા નું ડી માં રૂપાંતર થાય. એટલે આટલી આપણી વાત હતી કે ભાઈ તત્કાલ લેવું હોય તેના માટે આટલું કામ કરવું પડે બરાબર. પછી વિકલન છે એ ખબર કેમ પડશે આપણને? કયા પ્રકારના સિમ્બોલ હોવા જોઈએ? આ ડી બાય ડી વાળા પદ હોવા જોઈએ. અહીં મેં ઘણા બધા લેખા છે ડી બાય ડી વાળા. તો ડી બાય ડી ટાઈપના જો પદ આવશે તો એ તમને શું દર્શાવશે? વિકલન દર્શાવશે. વિકલનમાં પછી કરવાનું શું થાય આપણે? તો કે જે ઘાત આપેલી હોય એ ઘાતને ક્યાં લઈ આવવાની? આગળ. બરાબર. જે ઘાત આપેલી હોય એ ઘાતને ક્યાં લેવાની? આગળ લેવાની. અને તેમાંથી એક ઘાતને શું કરવાની? બાદ કરવાની. ઓકે. જે ઘાત આપેલી હોય એ ઘાતને આગળ લેવાની અને એક ઘાતને શું કરવાની? બાદ કરવાની. તો વિકલન ખબર પડશે. પછી એક વસ્તુ યાદ રાખવું, તો આપણે અચળ પદ હોય તેનું વિકલન કેટલું થાય? ઝીરો. અચળ પદ હોય તેનું વિકલન થશે શૂન્ય. બરાબર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. હવે તત્કાલીન વેગ છે, તો તત્કાલીન વેગ મેળવવો હોય તો એની અંદર આપણે બે રીતે ગણતરી કરીશું. આ બે રીતની ગણતરીની અંદર એક રીત આવશે આલેખની રીત. આલેખની રીતની મદદથી આપણે પદાર્થનો તત્કાલીન વેગ જાણવો. બરાબર. આલેખની રીતથી આપણે શું કરવું છે? પદાર્થનો તત્કાલીન વેગ મેળવવો છે. તો એના માટે આપણને પહેલા તો આલેખ ખબર પડવી જોઈએ. તો માની લો કે કોઈ અનિયમિત ગતિ કરતો હોય, અનિયમિત ગતિ કરતો હોય તેવા કોઈ પદાર્થ છે માની લો, બરાબર, અથવા કોઈ કાર છે. તો આ કાર એની ગતિ માટે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવીએ. બરાબર. અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવીએ અને આ અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર કોઈ ચોક્કસ બિંદુ પાસે આપણે એનો વેગ જાણવો હશે. તો સમજો, જો આલેખ કઈ રીતનો હશે, માની લો કે આપણે ચાલો આ રીતનો હું એક્સ અક્ષ અને વાય અક્ષ ને ધ્યાનમાં લઈ લીધી છે. હવે એની અંદર અનિયમિત ગતિ કરતો પદાર્થ છે, એટલે આપણે અનિયમિત ગતિ કરતો પદાર્થ એનો આલેખ દોરીએ. તો ધારો કે આ રીતનો અને આલેખ આપણો કોનો છે? આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. બરાબર. હવે આ આલેખની અંદર મારે અલગ અલગ સમયગાળા ઉપર પદાર્થનો મારે વેગ જાણવો છે. બરાબર. અલગ અલગ સમયગાળા ઉપર શું કરવું છે? આપણે પદાર્થનો વેગ જાણવો છે.
तो वेग जानवा माटे पहलू काम आपणे शुं करीए तो आलेख उपर अलग अलग बिंदुओ पसंद करीए। जो मानी लो के अलग अलग बिंदुओ पसंद करीए, धारो के अहींया हुं बिंदु लउं, एक बिंदु लीधो आ पी वन, पछी बीजुं बिंदु लीधुं मैं अहींया पी टू। तो अत्यारे तमे जो आम अहींया पी वन माटे केटलो समय छे ई जाणवुं होय तो एक्स अक्ष उपर लंब करवो पड़े, P2 માટે કેટલો સમય છે એ મારે જાણવું છે, મેં શું કર્યું x અક્ષ ઉપર લંબ દોર્યો। હવે P1 અને P2 આને જોડતી રેખા લઈ લો, બરાબર P1 અને P2 એને જોડતી શું મળી ગયા રેખા। હવે આ જે રેખા મળી ને દોસ્તો એ રેખાનો તમારે હકીકતમાં ઢાળ મેળવવો થાય। તો પહેલા આપણે અલગથી સમજીએ ઢાળ એટલે શું। आलेख आवशे ने तो आलेख नी अंदर आपणे ढाळ मेळववानो थशे। दाखला तरीके आ रीतनो कोई आलेख आप्यो छे, x विरुद्ध t नो आलेख छे, आ x विरुद्ध t नो आलेख आपणे आ रीतना सीधी रेखा मळे छे। हवे तमने एम के भाई आ पदार्थ नो वेग केटलो हशे, सपोज के अलग अलग टाइम माटे वात करे, एक सेकंड बे सेकंड पहेला समय बताई दो। આ રીતના અલગ અલગ આપણે ટાઈમ બતાવ્યો છે, બરાબર અહીંયા ધારો કે 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર। હવે તમને એમ કહેવામાં આવે કે માની લો કે 2 સેકન્ડ અને 5 સેકન્ડ ની વચ્ચે પદાર્થનો વેગ કેટલો હશે, બરાબર 2 સેકન્ડ અને 5 સેકન્ડ એની વચ્ચે પદાર્થનો વેગ કેટલો હશે। તો આપણે શું કરવું પડશે પહેલા તો કે 2 સેકન્ડે અને 5 સેકન્ડે x અક્ષ પર પહેલા લંબ દોરજો, એક જ મિનિટ।
सॉरी दोस्तों, एक अगत्यनो फॉलो करो। चलो बात अपने ये करता था कि भाई मारे आ बे बिंदु વચ્ચે આપણે ઢાળ મેળવવો છે 2 સેકન્ડ અને 5 સેકન્ડ વચ્ચે। તો 2 સેકન્ડ અને 5 સેકન્ડ વચ્ચે મારે ઢાળ મેળવવો હોય તો શું કરવાનું? મેં તમને કીધું એ મુજબ કે 2 સેકન્ડ અને 5 સેકન્ડ તમારે x અક્ષ ઉપર પહેલા લંબ દોર દેવો, બરાબર? પછી એક પોઈન્ટ માંથી તમારે y અક્ષ પર લંબ દોર, બરાબર? આ જ પોઈન્ટ ઉપરથી શું કરવાનું તમારે? y અક્ષ ઉપર લંબ દોરવાનું। હવે જો આ જે નીચેની રેખા છે ને, આ રેખાને હું આગળ આમ લંબાઈ દઉં તો ઉપર એક ત્રિકોણ થઈ ગયો, બરાબર? નીચેની રેખાને શું કરી, આગળ એક લંબાઈ દીધી એટલે આપણને શું મળ્યો? ત્રિકોણ મળ્યો। આ ત્રિકોણની અંદર આ રીતે એક ત્રિકોણ મળ્યો। આ ત્રિકોણમાં તમે જુઓ તો અહીંયા ખૂણો બને છે। આપણે આ નીચેનો પોઈન્ટ લઈએ તો અહીંયા આપણો ખૂણો બને છે થીટા। તમારે ખૂણો કયો ધ્યાનમાં લેવાનો? એક્સ અક્ષ સાથે જે ખૂણો બનતો હોય ને, જો આ રેખા છે નીચેની, તમારી આ મેઇન એક્સ અક્ષ છે, બરાબર? ભલે સમય લેખો છે, એક્સ અક્ષ ઉપર આપણે સમય દર્શાવ્યો છે, બરાબર? આ એક્સ અક્ષ છે। હવે એને પેરેલલ રેખા લવા, બરાબર? આ એને સમાંતર રેખા થઈ। હવે એની સાથે જે ખૂણો બનતો હોય ને, તો એ ખૂણો પણ એમ જ બોલાય કે એક્સ અક્ષ સાથે જ બને છે, કારણ કે અહીંયા જેટલો ખૂણો હશે ને થીટા નો, તો આ ખૂણો પણ કેટલા નો હોય? થીટા નો જ હોય। સમજાય કે નહીં સમજાય? એક જ રેખા પરના ખૂણા કહેવાય। જો મેં એક સીધી રેખા ડ્રો કરી આ, બરાબર? આ એક્સ અક્ષ। હવે તમે અહીંયા ખૂણો માપો ને, આ ખૂણો થીટા હોય ને, બરાબર? આ ખૂણો થીટા હોય ને, તો તમે અહીંયા બીજી રેખા ડ્રો કરો ને, ધારો કે, તો આ ખૂણો પણ કેટલા નો હોય? થીટા નો હોય। અહીં ત્રીજી રેખા ડ્રો કરો ને, તો આ ખૂણો પણ કેટલા નો હોય? થીટા નો હોય। બધા જ ખૂણા એક જ રેખા પરના ખૂણા છે, સમજ્યા? તો આપણી પાસે ખૂણો મળી ગયો, તો હવે મારે સૂત્ર વાપરવાનું tan થીટા। યાદ રાખજો, હંમેશા ઢાળ મેળવવા માટે કોનું સૂત્ર વાપરવાનું? tan થીટા। ઢાળ એટલે સાદી ભાષામાં ખબર ને, આપણે પેલું પુલ હોય, પુલ બ્રિજ, તો બ્રિજમાં આમ ઉતરતા હોય તો ઢાળ આવે, ચડતા હોય ત્યારે પણ ઢાળ આવે, બસ એ ઢાળ આપણો અહીંયા છે। જો હું તમને ડાર્ક કરીને બતાવું છું, આ ઢાળ છે આપણો, ઓકે? એ મને જોઈએ છે, તો હું સૂત્ર લઈ લઉં કોનું? tan થીટા। tan થીટા એટલે શું થાય? સામેની બાજુ થાય, છેદમાં આવે કોણ? પાસેની બાજુ। ધારો કે આને નામ આપી દઉં ત્રિકોણ ને એ, બી અને સી, તો સામેની બાજુ કઈ કહેવાય? એસી। સામેની બાજુ કઈ કહેવાય? બીસી। બીસી બીસી। પાસેની બાજુ કઈ થાય? એસી, બરાબર? બીસી ના છેદમાં એસી। હવે મને બીસી નું માપ જોઈએ છે, તો બી બિંદુ કેટલા ઉપર છે? જુઓ તો ત્રણ પર કે પાંચ પર? જો કન્ફ્યુઝ નહીં થતા, પાંચ અને ત્રણ નહીં, એમ નહીં, આપણે આ ઊભું માપ જોઈએ છે, આ માપ જોઈએ છે ને? હા, તો આ માપ આપણને મળે ક્યાંથી? આને સમાંતર રેખા જે આવતી હોય ને, ત્યાંથી મળે। આને સમાંતર કોણ છે? x અક્ષ કે y અક્ષ? y અક્ષ। y અક્ષ। તો y અક્ષ ઉપર b બિંદુ કેટલા ઉપર છે? ત્રણ માંથી એક જાય, એટલે બે
પાંચમાંથી ત્રણ જાય સોરી બે જાય તો ત્રણ, તો તમારો ઢાળ કેટલો આવ્યો? બે ના છેદમાં ત્રણ. ઓકે, પછી જો પછી આપણે આગળ જયારે વાત કરશું ને ત્યારે એમાંથી ખૂણો મેળવવાનો થશે, કેટલાનો ખૂણો બનાવે છે. તો મારી પાસે અત્યારે આવું આવ્યું ટેન થીટા બરાબર બે ના છેદમાં ત્રણ. તો થીટા બરાબર આ ટેન છે ને એને બરાબર ની પેલી બાજુ લઈ જવાનું, તો એને લખાય ટેન ઇનવર્સ. ટેન ની કેટલી ઘાત? માઇનસ વન ઘાત. માઇનસ વન એટલે એને બોલાય ઇનવર્સ. શું બોલાય? ઇનવર્સ. રેડી? તો ટેન ઇનવર્સ ટુ બાય થ્રી. ઓકે, પછી તો આપણે જયારે પેલા લોગ ટેબલ ની મેં તમને આગળ વાત કરી હતી, લોગ ટેબલ છે એની અંદર ખૂણા વાળી પણ વાત આવે સાઇન કોસ ટેન વાળી, એના ઉપરથી આપણે ખૂણો જાણી શકીએ. તો જો આપણે હવે અહીંયા ખૂણો જોઈએ છે, આપણો આલેખ આ છે બાજુનો મેઇન આલેખ, એમાં આપણે કયા કયા બિંદુ લીધા? પી વન અને પી ટુ. પી વન અને પી ટુ બિંદુ લીધા આપણે. તો પી વન અને પી ટુ નો આલેખ આપણને ઢાળ મેળવતા આવડે આવડે? પી વન અને પી ટુ નો ઢાળ મેળવતા આવડે? P1 અને P2 નો ઢાળ મેળવો શું કરવાનો? હવે x અક્ષ ઉપર તો લંબ દોર દીધા છે આપણે, હવે ક્યાં લંબ દોરવાના? y અક્ષ ઉપર. હવે જો એક સિમ્પલ ભાષામાં તમે એવું યાદ રાખો, ઢાળ એટલે શું? તો ઢાળ એટલે tan θ લેવાનો, અને tan θ લેવાનો એટલે હંમેશા y અક્ષ ના છેદમાં x અક્ષ આવશે. કોના છેદમાં? y અક્ષ ના છેદમાં કોને લેવાની? x અક્ષ ને. તો જો y અક્ષ ઉપર કોણ છે અત્યારે? આ શું લખ્યું છે મેં y અક્ષ ઉપર? અંતર. અંતર. અંતર શું છે x અક્ષ પર? સમય. સમય. અંતર ભાગ્યા સમય કરું અથવા સ્થાનાંતર ના છેદ માં સમય કરું તો શું મળે? વેગ મળે ને. તો વેગ મેળવવો છે તો y અક્ષ ના છેદ માં મેં શું લીધું? x અક્ષ. ઓકે, હવે જો p1 અને p2 બિંદુ લીધા આપણે, એનાથી હજુ નજીક જઈએ થોડા, એટલે સમયનો તફાવત છે ને આપણે સૂક્ષ્મ લેતા જઈએ. ધારો કે આ બિંદુ ને નામ આપ્યું આપણે q1 અને q2. આ q1, આ q2, તો આને જોડતી રેખા બનાવીએ. ઓકે, ત્યારે સમયનો તફાવત તમે નીચે જો, સમયનો તફાવત સૂક્ષ્મ થયો એના કરતા ઘટ્યો કે નહીં પેલા કરતા? હા હા. રેડી? હજુ આપણે એના કરતા સૂક્ષ્મ લઈએ. માની લો કે હજુ સૂક્ષ્મ લીધું મેં અહીંયાથી આ બે પોઈન્ટ લીધા P Q ને પછી R R1 R2, તો આ બે ને જોડતી રેખા દોરું એ લગભગ આલેખ ની નજીક આવે. વક્ર આલેખ હતો એ નજીક આવી ગયા. હજુ એના કરતા હું સૂક્ષ્મ સમય લઉં ને, ધારો કે S1 અને S2 એમ બે બિંદુ લીધા મેં, કયા કયા? S1 S2, આ બે બિંદુ ને જોડતી રેખા ડ્રો કરું તો લગભગ આલેખ ઉપર છે એમ કહેવાય. તો એનો મતલબ એવો થયો દોસ્તો કે જેમ જેમ તમે સમયનો ગાળો છે ને એ સૂક્ષ્મ ને સૂક્ષ્મ લેતા જશો ને, તેમ તેમ તમારી પાસે જે વેગ મળશે ને એ તમને તત્કાલીન વેગ મળશે. કયો વેગ મળશે? તત્કાલીન. તત્કાલીન. કેમ તત્કાલીન મળશે? તો પહેલા આલેખ તમારો આ રીતનો વક્ર હતો, હવે તમે જેમ ભાગલા પાડ્યા આગલા પડતા પડતા તમને લાસ્ટમાં જે રેખા મળી ને એ રેખા લગભગ સીધી રેખા થઈ ગઈ. આ S1 S2 સીધી રેખા કેવાય કે ન કેવાય? બીજાને ખબર પડે છે કે નથી પડતી? પહેલા કેવું હતું, જો તમે P1 અને P2 લીધા, તમે તમારો જે આલેખ હતો એના કરતા તમે આમ દૂર હતા કે નહીં? હા.
પછી તમે સમયનો ગાળો ઘટાડ્યો તો તમે ક્યાં આવ્યા એના કરતા નજીક આવ્યા કે દૂર ગયા આલેખની નજીક આવો નજીક આવ્યા બરાબર આલેખની ક્યાં આવ્યા નજીક આવ્યા એટલે ધારો કે આ લીધું મેં બિંદુ Q1 Q2 હજુ એનાથી થોડાક આગળ જાઓ એટલે હજુ નજીક આવ્યા એક સમય એવો આવ્યો લગભગ આપણે કોના ઉપર સેટ થઈ ગયા આલેખ પર સેટ થઈ ગયો આપણું અને એ પણ કેવી રેખા તો કે સીધી રેખા સીધી રેખા હોય તેનો ઢાળ તમને આ રીતે મેળવતા આવડે બાજુમાં જે દોર્યું છે પ્રમાણે હા કે ના તો કયો હા 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 બરાબર હવે માની લો કે મારી પાસે વક્ર આલેખ છે તો આ વક્ર આલેખ ને મારી પાસે કોઈ ચોક્કસ બિંદુ પાસે મારે આલેખ નો ઢાળ જોઈએ છે તો મારે શું કરવાનું તો કે ભાઈ વક્ર આલેખ હોય ને અને એને તમારો ઢાળ જોઈતો હોય તો તમારે શું કરવાનું એના જે તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો સ્પર્શક એટલે ખબર પડે ને આપણે કાલે પણ લગભગ વાત થઈ હતી સ્પર્શક ધારો કે મારે આ બિંદુ પાસે આલેખ નો ઢાળ જોઈએ છે આ બિંદુ પાસે તો આ બિંદુ ને ટચ થતો હોય ને એવો શું દોરી દેવાનો એક સ્પર્શક માત્ર એ બિંદુ માંથી પસાર થતો હોય એવો એક શું દોરી દો સ્પર્શ આ સ્પર્શક અહીંયા જ્યાં છે દે ત્યાં તમને ખૂણો મળી ગયો ધારો કે આ ખૂણો કેટલાનો થીટા બરાબર હવે આ રેખા પરથી તમે કોઈ પણ બે બિંદુ લઈ લો અને એક્સ અક્ષ પર લંબ દોરી દો આ રીતે અને ક્યાં લંબ દોરી દો વાય અક્ષ ઉપર લંબ દોરી દો પછી આને પાછળની બાજુ લંબાઈ દો ત્રિકોણ તૈયાર થઈ ગયો એ ત્રિકોણ નો તમને ઢાળ મેળવતા આવડે ટેન થીટા પરથી યસ ઓર નો યસ સર યસ સર પણ હવે જો દર વખતે કઈ ઢાળ મેળવવો એ આપણા માટે શક્ય નથી દર વખતે આલેખ કરવો એ પણ કઈ શક્ય નથી એટલે આલેખ ની આ જે રીત છે ને એ રીત દર વખતે આપણને વેગ મેળવવો હોય ને તો દર વખતે આપણા માટે એ સગવડતા ભરી નથી તો એના માટે આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ અને બીજી રીત જે છે એ સંખ્યાત્મક પદ્ધતિ એના ઉપયોગની રીત છે સંખ્યાત્મક પદ્ધતિનો એના ઉપયોગથી આપણે તત્કાલીન વેગ જોઈએ છે બરાબર સંખ્યાત્મક પદ્ધતિના ઉપયોગથી તત્કાલિક વેગ મેળવો છો તો એના માટે શું કરીએ ધારી લો કે કોઈ અનિયમિત ગતિ કરતી હોય ને એવી કાર અનિયમિત ગતિ કરતી કાર એના માટે આપણે એક સ્થાનનું સમીકરણ લઈ લેવું ધારો કે x બરાબર 0.08 t નો ક્યુબ આ સમીકરણ મેથ્સ માં આ રીતનું આવે y બરાબર ax નો ક્યુબ y બરાબર ax નો ક્યુબ આ ટાઈપનું સમીકરણ આપણે અહીંયા એના સ્થાન માટે ધારી લીધું છે રેડી આપણે ધારણા કરી દીધી છે હવે ધારો કે આપણે t બરાબર 4 સેકન્ડે t બરાબર 4 સેકન્ડે આપણે પદાર્થનો છે ને વેગ જોઈએ છે કેટલી સેકન્ડે 4 સેકન્ડ તો એના માટે આપણે શું કરીએ તો કે અલગ અલગ સમયના સૂક્ષ્મ ગાળા આપણે ધ્યાનમાં લઈએ સૂક્ષ્મ ગાળાને ધ્યાનમાં લઈ અને આપણને સમયગાળો મળશે નવો સમયગાળો કેટલો તો કે ઓલરેડી 4 સેકન્ડ તો છે એની આજુબાજુના સૂક્ષ્મ સમયગાળા લઈએ તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાય 2 ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાય 2 આ સૂત્ર પ્રમાણે આપણને t1 t2 t3 એ રીતે મળશે પછી એ જે સમય મળે ને એ સમયને અનુરૂપ આપણે અહીંયા એક્સ મેળવવાનું સ્થાન અને એ સ્થાન મળે ને એને અનુરૂપ આપણે એનું સ્થાનાંતર મેળવશું પછી આપણને વેગ મળશે તો પહેલા તમે ત્રણ સમીકરણ જુઓ x બરાબર 0.08 t ક્યુબ t બરાબર કેટલી સેકન્ડ છે 4 સેકન્ડ આ 4 સેકન્ડ માટે આપણે એનું તત્કાલીન વેગ મેળવવો છે તો એના માટે આપણે સમયનું મૂલ્ય પસંદ કર્યું કે જેમાં આપણે સૂક્ષ્મ સમય ધ્યાનમાં લેશું ને એ સૂક્ષ્મ સમયને એક વખત ઉમેરવાનો એક વખત શું કરવાનો બાદ કરવાનો તો કઈ રીતે થશે તો જો આપણે કોષ્ટકમાં એક સમજીએ
કોષ્ટક ને ધ્યાનમાં લેતા જઈએ અને આપણે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ. પહેલા લોટ સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી, એના પરથી મને મળશે ટી વન, પછી મળશે ટી ટુ, આના પરથી મળે આપણને એક્સ ઓફ ટી વન, એક્સ ઓફ ટી ટુ. આ બેનો તફાવત મેળવવાનો, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. જો તમારે ત્રણ સૂત્ર છે ને એને ધ્યાનમાં લઈ લેવા, ઉપર જે લખ્યા ને આપણે આ ત્રણે ત્રણ ને ધ્યાનમાં લેવા. પહેલું, સોરી આમ તો બે જ થશે, બીજું. ચાલો પહેલા હું સમયનો તફાવત છે ને સૂક્ષ્મ લઉં છું, કેટલો તો કે 2 સેકન્ડ. કોણ ચલિયા? અત્યારે છોકરા રમાડવા મળી, શું કરી? છોકરા જોડે રમવા નથી મળી ને. ચલો મેં બી અહીંયા છું, તમે ધ્યાન આપો. હા બોલો. સમય લીધો આપણે કેટલો, તો કે સમય લીધો આપણે ધારો કે 2 સેકન્ડ. ઓકે, હવે તમારે શું કરવાનું છે, જો પેલા t બરાબર કેટલા લેવાના, t બરાબર કેટલા લેવાનું, ફિક્સ છે 4 સેકન્ડ. આવું થશે 4 પ્લસ ઓર માઇનસ, ડેલ્ટા t કેટલા લેવાના, 2, અને એના ભાગ્યા કેટલા મૂકવાના, 2. તો 4 પ્લસ ઓર માઇનસ 2 ભાગ્યા 2 એટલે 1 થાય. તો આનો મતલબ એવો હતો તમારે 4 ની અંદર 1